गई काले उमरा पोलिस मथकनी हद में खूब ज हचमचावी दे तेवी घटना बनी। एक नवजात बाड़क हतु के जेने हजू दुनिया में प्रवेश ज कर्यो हतो ते बाड़क ने बीजा के त्रीजा माळे थी बिल्डिंग ना फेंकी देवामां आव्यु अने ज्यारे आ घटना की तपास करवामां आवी त्यारे एवुं मालूम पड्यु के आ जे बाड़क छे ते बाड़क एनी माता छे ते फक्त 15 वर्षीय हती अने मेरेज नहीं थयेला हता अने 15 वर्षीय माता होवाने कारणे समाजना डर थी ए बाड़क ने छे तेओ क्यांक ने क्यांक जन्मतानी साथे ज नीचे फेंकी दीधो हतो। ए बाड़क के जेने हजू दुनिया में प्रवेश पण नहोतो कर्यो बराबर रीते श्वास पण लीधा नहीं हता अने ए बाड़क ने आवी रीते फेंकी देवामां आव्यु त्यारे आ घटना ने लईने लोको में खूब रोष छे ने एक साथे आपणे समग्र समाज ने विचारता करी दीधा छे के आ जे घटना बनी छे तेना माटे कारणभूत शुं छे, शा माटे आवी घटनाओ बनी रही छे। आ घटना तो सामे आवी छे परंतु एवी पण घणी बधी घटनाओ होय छे, एवी घणी बधी માતાઓ હોય છે કે જે લગ્ન પહેલાં ગર્ભવતી બને છે અને સમાજના ડરથી આવું કૃત્ય કરવામાં આવે છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને આપણે વાત કરીશું, આપણી સાથે કેટલાક એડવોકેટ છે અને આપણે તેમની સાથે વાત કરીને આ સમગ્ર ઘટના વિશે જાણવાનો પ્રયાસ કરીશું। જી બેન, તમારું નામ જણાવો। મારું નામ એડવોકેટ મોના કપૂર છે અને હું સુરતમાં પ્રેક્ટિસ કરું છું। હવે જે ખરેખર ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે અને ખરેખર હાલમાં આપણે જોઈએ વર્તમાન સમયમાં તો ખરેખર નાની નાની બાળકીઓ છે એમનું ખૂબ જ શોષણ થઈ રહ્યું છે અને એમ કહેવાય કે મિસયુઝ એમનો થઈ રહ્યો છે અને જેના કારણે આવી ઘટના બને છે અને આપશ્રી જોશો કે જે નવજાત બાળક છે હજી તો એણે આંખ પણ નથી ખોલી અને એને આટલું દર્દનાક મૃત્યુ આપી દેવામાં આવ્યું છે તો એના માટે પોસ્કો એક્ટ છે અને એના માટે અમે બધા જ એડવોકેટો ભેગા થઈને કાયદેસરની કાર્યવાહી કરવા માંગીએ છીએ। તમને એ પણ પૂછવા માંગીશ કે આને માટે જવાબદાર કોણ, કે એ યુવતી કે જે આટલી નાની ઉંમરમાં ગર્ભવતી બની એ એનો જે યુવક છે કે જેણે આ કૃત્ય કર્યું તે કે પછી એના માતા પિતા કે આટલા સમય સુધી જ્યારે એને ખબર હતી એ લોકો મેચ્યોર હતા કે એની બાળકી ગર્ભવતી છે ફક્ત 15 વર્ષની કિશોરી અને કોઈને ખબર પણ નહીં પડી। સી, આમાં સૌથી જવાબદાર જો વ્યક્તિ કહેવાય તો પેલી બાળકીનો કંઈ વાંક ના કહેવાય, કેમ કે અગર અમારા આઈપીસીની સેક્શન અમે જોવા જઈએ તો કોઈ પણ બાળકી હોય એટલે કોઈ પણ સ્ત્રી હોય એની સંમતિ અને એની એમ કહેવાય કે ઈચ્છા, હવે નાનું બાળક છે ઓબ્વિયસલી એની ઈચ્છા હોય પણ સંમતિ આપવા માટે એ વ્યક્તિ કેપેબલ નથી, એટલે ઓબ્વિયસલી છે એ 15 વર્ષની છે એટલે 18 વર્ષથી નાની છે, એની ઈચ્છા હોઈ શકે પણ એની સંમતિ આપવા માટે વ્યક્તિ કેપેબલ નથી, એટલે એ બાળકીનો તો કોઈ એના અંદર આવતો જ નથી કોઈ પણ પ્રકારનો વાંક। સૌથી મહત્ત્વનો જો ભાગ ભજવે છે તો માતા પિતા કે એમની બાળકી કોના સંગતમાં છે, કોને એની સાથે કોન્ટેક્ટમાં છે એ ધ્યાન રાખવું જોઈએ, એ વ્યક્તિ કે જેને ખબર છે કે નાનું બાળક છે અને છતાં એ એનો દુરુપયોગ કરી રહ્યો છે એટલે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આજુબાજુના વ્યક્તિઓએ પણ ધ્યાન આપવું જોઈએ કે આજે તમારા આ કોઈ બીજાની બાળકી છે કાલે તમારી પણ હોઈ શકે, તો આના માટે હું કશેક ને કશે હું એમ કહું છું સમાજ પણ જવાબદાર છે, એના માતા પિતા જવાબદાર છે અને જે વ્યક્તિએ આવું અસલી અને એમ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે એ વ્યક્તિ તો સબાઈક વચ્ચે સૌથી વધારે જવાબદાર પાત્ર છે, એ છોકરીને એમાં કોઈ વાંક ના આપી શકાય કારણ કે એ સંમતિ આપવા માટે કેપેબલ પર્સન નથી। જી, આપ જણાવશો આપનું શું નામ છે? મારું નામ દિવ્યા કોસંબિયા છે, હું અહીંયા સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું ક્રિમિનલ અને ફેમિલીમાં, અને મારું કહેવું એવું છે કે બાળકીની હમણાં જે ઉંમર છે એની મેચ્યોરિટી નથી, એનું મેચ્યોરિટી લેવલ નથી કે એ આ બધું કરી શકે છે, એના પછાડી ખરેખર એના મા બાપે જે એના મા બાપે આ બધું કરાવ્યું છે અમને એવું લાગે છે, મારો મંતવ્ય એવું છે, કારણ કે બાળકી હમણાં એટલી કેપેબલ નથી કે એક બાળકને જન્મ આપી શકે, 15 વર્ષની ઉંમર બહુ નાની ઉંમર કહેવાય છે અને એના મા બાપે વિચારવું જોઈએ, આ ઘણું ખરાબ અને સમાજમાં ઘણું નિંદનીય એવું બન્યું છે બનાવ। એ પણ પૂછવા માંગીશ કે લીગલ રીતે શું ફોર્માલિટી થઈ શકે જ્યારે ખબર હોય છે કે પોતાની બાળકી છે તે ગર્ભવતી હોય, ઓબ્વિયસલી 3-4 મહિના થાય એટલે મા બાપને ખબર પડી જ જાય, તો કઈ રીતે લીગલ ફોર્માલિટીઝ હોય છે કે કઈ કોર્ટ આપણી મદદ કરી શકે કે એમાં અબોર્શન કરાવી શકાય? બેન, હમણાં લાસ્ટ ટાઈમ જ એક ધારો પસાર કર્યો હતો કે 5 મહિના સુધી હવે અબોર્શન કરાવી શકીએ છીએ, પહેલાં એવું નહોતું, એટલે જો મા બાપને ખબર હતી કે બાળકીને આ રીતનું છે તો એ લોકો કાયદેસર અબોર્શન કરાવી શકતે। બિલકુલ ભાવેશભાઈ, હું તમને પણ પૂછવા માંગીશ આ સમગ્ર ઘટનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, આને માટે જવાબદાર કોણ, અને જો આવી સિચ્યુએશન આવે છે આ બાળકી સાથે આવી બીજા કોઈને પણ આવું કોઈ સિચ્યુએશન આવે તો એમાં કઈ રીતની ફોર્માલિટીઝ હોઈ શકે? જી બિલકુલ, સૌથી પહેલાં તો હું કહેવા માગું છું કે મગદલ્લા ખાતે જે ઘટના બની છે એ સમાજ માટે ખૂબ જ ઘૃણાસ્પદ બાબત છે, એક 15 વર્ષની બાળકી કે જે રેપનો ભોગ બનેલી એમ કહી શકાય, કેમ કે આ 15 વર્ષની એજમાં એ બાળકીને સારા નરસાનું એક તો સૌથી પહેલાં ભાન હોતું નથી, એટલે જ્યારે પણ આવા કોઈ પણ કૃત્યો થાય છે અને 18 વર્ષથી નીચેની ઉંમરની કોઈ બાળકી સાથે થાય છે ત્યારે તો આ બધા બનાવ
કે જે પોક્સો એક્ટ હેઠળ આવે છે, તો એવા બનાવ રોકવા માટે જનજાગૃતિ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્યાં સુધી આપણા સુરત શહેરની વાત કરીએ તો સુરતની જે 6 કોર્ટો છે, જે માત્ર ને માત્ર પોક્સો કોર્ટ છે અને બારડોલીની એક કોર્ટ, આમ મળી સુરત અને જિલ્લામાં જોવા જઈએ તો 7 કોર્ટ એક્ટિવ છે. અને આ તમામ કોર્ટોને જે ડેઝિગ્નેશન આપવામાં આવ્યું છે તે ફાસ્ટ ટ્રેક કોર્ટોનું ડેઝિગ્નેશન છે. સૂચના એવી પણ છે નામદાર હાઈકોર્ટ તરફથી જોઈએ કે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, જે પણ આપણી એપેલેટ કોર્ટો છે, વારંવાર એ સૂચનાઓ આપીને આ કેસીસ બને એટલી સ્પીડી ટ્રાયલમાં ચાલે તો વહેલો ન્યાય મળે એ ખૂબ જ હિતાવહ છે. અને જનજાગૃતિ ખૂબ જરૂરી છે આ બધી બાબતે, તો આવા કેસમાં ઘટાડો ચોક્કસ થઈ શકે. અને ભાવેશભાઈ એ પણ પૂછવાનું કે આ જે ઘટનાઓ ઘટી છે એના માટે ચોક્કસ એના માતા પિતા પણ કારણભૂત છે, કારણ કે જ્યારે નવજાત શિશુને ઉપરથી નાખી દેવામાં આવ્યું, પેલી બાળકી છે તે 15 વર્ષની છે, પરંતુ એના માતા પિતા પણ આમાં સામેલ હશે, તો હવે કઈ રીતની ફરિયાદ દાખલ થશે, કારણ કે એ લોકોએ પણ એક રીતે સમાજના ડરથી જ આ કૃત્ય કર્યું છે. જો બિલકુલ, આમાં મેં અગાઉ કહ્યું તેમ જે જનજાગૃતિ છે, જ્યાં સુધી આપણા સમાજના ખૂણે ખૂણે અને છેલ્લા જે માણસો રહે છે, જે લોકોને પ્રશિક્ષણ આનું મળ્યું નથી, ખરેખર તો આમાં મા બાપ તો જવાબદાર છે જ, પણ હું તો સાથે સાથે આપણા સમાજમાં જે જનજાગૃતિ ફેલાવતા અને જેટલી સેવાભાવી સંસ્થાઓ એને પણ આ તમારા માધ્યમથી અપીલ કરું છું કે એ લોકોને બને એટલું જનજાગૃતિ ફેલાવો અને બને એટલા જે નાના બાળકો છે, જે લોકોની ઉંમર 18 વર્ષથી નીચેની છે, એમને તમે શીખવો કે ગુડ ટચ અને બેડ ટચ. અને બહુ આપણે એક પોઝિટિવ ન્યૂઝ કહેવાય કે આપણા સુરતમાં આના આવા અભિયાનો ચાલે જ છે, પણ જ્યાં નથી પહોંચી શક્યા ત્યાં ખાસ કરીને પહોંચવાની જરૂર છે. અને જ્યાં સુધી જવાબદારીની આપણે વાત કરીએ તો આવી ઘટનામાં જ્યાં 15 વર્ષની બાળકી પર જ્યારે રેપ થયો અને એની કન્સેન્ટ હોય કે ના હોય, પોક્સો એક્ટની ખાસ જોગવાઈ છે કે એની કન્સેન્ટ હોય કે ના હોય એ જોવાનું જ હોતું નથી, એ બાળક નિર્દોષ જ છે. એણે જે કૃત્ય કર્યું, એણે જ એની બાળકીને ફેંકી દીધી, તો એના માટે સૌથી પહેલાં રેપ કરનાર એ માણસ જવાબદાર છે. એટલે સૌથી પહેલું જે કારણ ઉદ્ભવ્યું તે આરોપીથી ઉદ્ભવ્યું, એટલે આના માટે સૌથી પહેલો જો કોઈક જવાબદાર હોય તો આરોપી જવાબદાર છે. હું તમને પૂછવા માંગીશ, તમારું નામ શું છે, આ સમગ્ર ઘટનાને લઈને શું કહેવું છે, અને એક માતા પિતા તરીકે આવું કોઈ કેસ સામે આવે છે તો શું કરી શકાય? મારું નામ એડવોકેટ શિવાની ચાવાલા છે. આ બધી વસ્તુઓ જે આવી છે તે પોક્સો એક્ટ હેઠળ, કે તમે રેપ ગણો કે જે ગણો, તો એનું તો ન્યાયતંત્ર અને વકીલો એના માટે કાર્યરત છે. ન્યાય જેની સાથે ખોટું કૃત્ય થયું છે એને મળવાનો છે, એ ચોક્કસ છે. પણ બીજી બાજુ સમાજનો ડર જે કહે છે ને, તો એ જે છોકરી સાથે, એ કોઈ પણ વર્ગની હોય, પછાત વર્ગની હોય, અપર મિડલ ક્લાસ હોય કે જે કોઈ ક્લાસની હોય, પણ જે જાગૃતિ હોવી જોઈએ, બોલ્ડનેસ હોવી જોઈએ, કે જે સમાજનો ડર માતા પિતા દીકરીઓમાં ઊભો કરે છે કે આ તારી સાથે જે ખોટું કૃત્ય થયું છે અને એના લીધે પ્રેગ્નન્ટ થવાયું છે તો સમાજ નહીં સ્વીકારશે એ બાળકને, તો એ બોલ્ડનેસ તમારામાં હજુ સુધી નથી આવી. આપણે આટલી સેન્ચ્યુરી વટાવી ચૂક્યા છીએ અને એક બહુ સારા ટેકનોલોજીમાં જીવીએ છીએ, તો એ બોલ્ડનેસ કેમ નથી? ઉપરથી ફેંકી દેવું, આરોપી તો ખોટો છે એ તો છે જ, અને એને ન્યાય, એને સજા પણ મળશે, પણ માતા પિતાએ જે કૃત્ય મગજ વિચાર્યું કે ભાઈ અમારા સમાજને નહીં સ્વીકારશે, તો એ તમારી બોલ્ડનેસ નથી બતાવતી, એની સાથે તમે નવજાત બાળકને મારી નાખ્યું છે. એટલે ગુનેગાર તો એટલા જે રેપ કરનાર છે તે તો ખરો, એની સાથે આ જે માતા પિતાએ પોતાની માનસિકતા છતી કરી છે તે પણ એટલા જ ગુનેગાર છે, તો એના માટે એમની મજબૂરી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મૂળથી જ આપણે જો જોવા જઈએ ને તો બોલ્ડનેસ લાવવાની સેમિનાર યોજીને એવા લોકોને, માતા પિતાનો કઈ રીતનો રોલ હોઈ શકે? માતા પિતા સમાજનો ડર રાખે છે, એ એમની મજબૂરી છે કે ભાઈ મારી દીકરીને હવે કોણ સ્વીકારશે, તો એ વિચાર, એ સમાજનો ડર જ એમનો મૂળમાંથી કાઢી નાખવામાં આવે તો આ જે બાળક નવજાત એમણે જન્માવ્યું છે તો એને ફેંકી દે, એમનાથી નથી પોસાતું, તો એવા ઘણી જગ્યાઓ છે કે જ્યાં એ બાળકને બહુ પ્રેમથી મૂકી શકે એમ છે, તર છોડવાની વાત નથી આવતી. કાયદામાં એવી કોઈ જોગવાઈ છે, કારણ કે ફક્ત 15 વર્ષની દીકરી હતી અને માતા પિતા પણ કદાચ કેપેબલ નહીં હોય, તો કાયદામાં એવી કોઈ જોગવાઈ છે કે જ્યારે કોઈ અપરિણીત હોય છે કાં તો સગીર યુવતી હોય છે તે ગર્ભવતી બને છે, તો તેના માટે સગીર યુવતી ગર્ભવતી બને છે ત્યારે 5 મહિના સુધી એમને ગર્ભપાત કરાવવાની હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટે ચુકાદાઓ આપ્યા છે, પણ જ્યારે બાળક જન્મી લે છે તો ત્યાર પછી મારવાની કોઈ જોગવાઈ નથી કે તમે એને મારી નાખો.
એવું તમને કોઈ સત્તા કે કોઈ કાયદો કે કોઈ ભગવાને નથી કહેતો, તો પછી તમે કયા રીતે એ રીતે રાખો જજ કરો છો કે મારે દીકરીને મારી નાખવી છે? બાળકે જન્મ લીધો છે તો એને સ્વીકારો અને એને ન્યાય અપાવવાનો છે. આપણે દીકરીને પણ અને બાળકીને પણ અને બાળકીને જન્માવીને એને સારું આગળ શિક્ષણ આપીને વધારવાની જરૂર છે. એટલે મારો મેઇન ફોકસ એ છે કે લો એની જગ્યાએ કામ કરે છે, એની સાથે સમાજ એ પણ સુધરવાની બહુ જ જરૂર છે. જી બિલકુલ, હું તમને પૂછવા માંગીશ તમારું શું નામ છે, આ ઘટનાને લઈને શું કહેવું છે, માતા પિતાનો રોલ કેટલો મહત્વનો બની જાય છે? કારણ કે આ ઘટના સામે આવી છે જ્યારે બાળકનું મૃત્યુ નિપજાવ્યું, પણ એવી પણ ઘણી બધી ઘટના હશે કે જે સગીર યુવતીઓ માતા બનતી હશે આપણા સમાજમાં, પણ બહાર નથી આવતું. આ તો જ્યારે બાળકીનું મૃત્યુ થયું ફેંકી દેવામાં એવી તો લોકોને ખબર પડી. જી, મારું નામ એડવોકેટ એકતા ટેલર છે. આ વિશે મારું એટલું કહેવું છે કે માનસિક સ્થિતિ એટલી ખરાબ કે એટલી હદ સુધી એમણે કદાચ એમની ખરાબ થઈ ગઈ હોય કે જેના માટે એ લોકો આ જવાબદાર બન્યા છે, જેથી એ લોકોએ આ કૃત્ય કર્યું છે. એટ ધ ટાઈમ એ લોકોને પણ ના જ ખબર હશે, કારણ કે સાયકોલોજીસ્ટ પ્રમાણે જે માનસિક સ્થિતિ જેની ખરાબ થઈ જાય છે એ ટાઈમે એ શું કરી રહ્યો છે, એ અપરાધ છે, કૃત્ય છે, એના વિશે જરા પણ ધ્યાન રહેતું નથી. તો એ ટાઈમ એક ક્ષણ એવી હશે જ્યારે એ લોકો આ કામ કરી નાખ્યું, હવે એ વસ્તુ માટે એ લોકો પસ્તાવો કદાચ થતો હશે. પણ હવે વાત આવી કાયદાની, એકચ્યુઅલી જોવા જઈએ તો સામાજિક રીતે સામાજિક જાગૃતિઓ અને સમાજના લોકો જે પ્રોત્સાહન આપવું જોઈએ, જે રીતે એમને એ ટાઈમે સહારો આપવો જોઈએ, એની જગ્યાએ જે અધર એટલે એક્ટિવિટી કરતા હોય છે, જેવી રીતે પાપીટ પાછળ બોલવું કે પછી એમને ટોન્ટ મારવા અને કાં પછી એ લોકોને અવગણના કરવી, અને એ સિવાય પણ ઘણું બધું કે જે ટોન્ટ મારીને કાં તો મેસેજીસ ફરતા કરીને સોશિયલ મીડિયા પર, એટલે આ બધી વસ્તુઓને જોઈ જોઈને એમની માનસિક સ્થિતિ તદ્દન ખરાબ થઈ ગઈ હશે. અને એ પરિસ્થિતિમાં જો એમણે આ પગલું ભર્યું હોય તો એ જોતાં એક દુઃખની વાત છે કે બાળક જન્મતાની સાથે જ મૃત્યુ પામ્યું છે. એના માટે દિલગીર વ્યક્ત કરી રહી છું હું અત્યારે. બટ પણ એ સિવાય પણ એ જોતાં કે તમે, હું સમાજને કહેવા માગું છું કે તમે આ ભૂમિકાઓ ભજવવાનું બંધ કરી દો. તમે જે પણ છો, જે પણ વ્યક્તિ છે, એને સ્વીકારવાની રાહ જુઓ. જેવી રીતે કે એક અપંગ વ્યક્તિથી લઈને એક મેન્ટલી એક માનસિક અસ્થિર વ્યક્તિની સાથે જે ફેસ કરવું પડતું હોય છે, હું એવું માનું છું કે કદાચ આ બાળક માટે એના માતા પિતાએ એવું વિચાર્યું હશે કે જો એ લોકોની આ હાલત થતી હોય તો મારું આ બાળક જે આ રીતે જન્મ લીધો છે તો એ કઈ રીતે આગળ ફેસ કરશે. અને એમના એના આ બધા વિચારોમાં ને વિચારોમાં એમણે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી હશે, અને એ ટાઈમે એમણે આ વસ્તુ અને આ પગલું ભર્યું છે જેથી બાળક મૃત્યુ પામ્યું છે. અને માનસિક સ્થિતિનું કેવું છે કે એ અંડર પ્રેશર છે, હવે એમનાથી થઈ ગયું છે, હમણાં એ પણ પસ્તાતા હશે, પણ હવે અપરાધ જ કહેવાય છે તો કાયદાકીય રીતે આવું જ્યારે ખબર પડે છે તો જે છોકરી છે, યુવતી છે, તેની ગુપ્તતા રાખવામાં આવે છે. સપોઝ કેસ થાય છે તો એની ગુપ્તતા કેટલી રહે છે? હા, એમની ગુપ્તતા રહે છે. જ્યારે પણ કોર્ટમાં લાવવામાં આવે છે કોઈને જાણ નથી કરવામાં આવતી. એ સિવાય પણ જ્યારે સાક્ષી સમન્સ કે જુબાનીઓ લેવામાં આવે છે ત્યારે ઇન કેમેરા ચલાવવામાં આવે છે. એ સિવાય એને પડદા પાછળ રાખવામાં આવે છે. એ સિવાય કે એમની ઓળખાણો આપવામાં નથી આવતી. અને એમના કેસ વિશેની જ્યાં સુધી ઓર્ડર ફાઇનલ આર્ગ્યુમેન્ટ હુકમનામું ના આવે ત્યાં સુધીની તમામે તમામ પ્રક્રિયાઓને બહુ શાંતિથી અને સહજતાથી અને લાગણીશીલ રીતે જોવામાં આવે છે. મીડિએશન થાય છે, મીડિએશન સેન્ટરમાં એ લોકોને ઘણા સવાલો કરવામાં આવે છે. એ વાતો પણ ગુપ્ત રહે છે, એમનું નામ પણ ગુપ્ત રહે છે, અને જે રીતે કાર્યવાહીઓ થાય છે બધી જ વસ્તુઓ સ્ટેપ બાય સ્ટેપ બધું જ ગુપ્ત રહે છે. એ અમારા ઇવન અમને એડવોકેટને પણ નથી ખ્યાલ આવતો કે આમાં આગળ શું થઈ ગયું છે. એટલે એ માટે કોઈ ડરવાની જરૂર નથી. એના માટે નિખાલસતાથી તમે આ કેસ કરી શકો છો, કાયદામાં જઈ શકો છો, જે જે પગલાઓ લેવામાં આવે છે એમાં તમે આગળ વધી શકો છો. જી બિલકુલ. તો આ હતા સુરતના એડવોકેટ કે જેમનું મંતવ્ય છે કે આવો જ્યારે પણ કેસ થાય છે, ખૂબ જ સેન્સિટિવ કેસ હોય છે, સામાજિક રીતે જવાબદારી આપણા બધાની ખૂબ વધી જાય છે, અને ખાસ કરીને વાત કરીએ તો એક પેરેન્ટ્સની જવાબદારી ખૂબ વધી જાય છે. કારણ કે જે બાળકી હોય છે કે યુવતી હોય છે તે એક સગીર છે, ખૂબ જ નાની છે, પરંતુ પેરેન્ટ્સ તરીકેની ભૂમિકા ખૂબ જ અગત્યની બની જાય છે. અને કોર્ટ પણ આમાં સહયોગ કરે છે. એટલે એક વખત તમે જો કેસ કરો તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચાલે છે, 5 મહિનાની અંદર જ નિકાલ આવે તે રીતની પ્રોસિજર પણ ચાલે છે. મા બાપે અવેર થવાની જરૂર છે કે એનું બાળક છે, બાળકી છે, શું કરી રહ્યું છે, અને તમામ વસ્તુ પર નજર રાખીને આવી ઘટના ન બને તેને માટે મા બાપની ભૂમિકા ખૂબ મહત્વની બની જાય છે. કેમેરા પર્સન હરેશ ઠક્કર સાથે નિકિતા ચલિયાવાલા, ચેનલ સુરત.